હેલો ખેડૂત મિત્રો, આજે હું તમારા માટે નવી યોજના લઈને આવ્યો છું. આ ખેતીવાડી યોજનાનું નામ છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ. તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એનું ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, બરાબર ખેડૂત મિત્રો? તો એની અંદર તમને 7,50,000 જેટલી તમને સહાયની રકમ પણ મળશે, ને આટલા સાધનો તમારે ખરીદવાના રહેશે. એ બી તમારે સરકારના નિયમાધીન તમારે સાધનો ખરીદવાના રહેશે, અને તમારા ગામના ગામસેવકનો કોન્ટેક્ટ કરીને વધુ વિગતોની માહિતી તમારે ત્યાંથી લેવાની રહેશે, બરાબર ખેડૂત મિત્રો? આ યોજના આપણી ખેતીવાડીની યોજના છે. તો આ રીતના તમારે ફોર્મ ભરવા માટે શું કરવાનું, હવે તે આ વિડીયોની અંદર આપણે જોઈશું. ચાલો સૌપ્રથમ તમારે તમારું ગૂગલનું પેજ ખોલી લેવાનું રહેશે. એની અંદર તમારે ગૂગલનું પેજ ખોલશો એટલે તમારે iKhedut.in લખવાનું રહેશે. ત્યારબાદ આપણાને નવું પેજ અહીંયા જોવા મળશે ગૂગલ પર. તો ચાલો જોઈએ. એની અંદર તમારે iKhedut વેબ પોર્ટલ એગ્રીકલ્ચર ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે, અને ત્યારબાદ તમારે આપણે એનું iKhedutનું મેન પોર્ટલ આપણાને જોવા મળશે. એની અંદર તમે આ જોઈ શકો છો, બધી વિગતો તમને જોવા મળશે. એની અંદર તમારે યોજનાઓ પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમને અહીંયા અલગ અલગ વિભાગના ઘટકો જોવા મળશે કે ભાઈ ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્યપાલન, ગુજરાત એગ્રોસ્ટ્રેચર, આત્મા પ્રજાથી લઈને અલગ. તેની અંદર આપણે ખેતીવાડી યોજનાઓ જોઈને અહીં ક્લિક કરો, અહીંયા ક્લિક કરવાનું રહેશે, ને અંદર ફોર્મ ભરવા માટે એન્ટર થવાનું રહેશે. ચલો આપણે જોઈ શકો છો, અત્યારે હાલની અંદર ખેતીવાડીની અંદર 2 ઘટકોની યોજનાઓ ચાલી રહી છે, એ તમે પણ જોઈ શકો છો, બરાબર? તો ચાલો જોઈએ. આપણે સૌપ્રથમ યોજના છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર, એની અંદર આપણે ફોર્મ ભરવાનું રહેશે. એની વધુ માહિતી તમને અહીંયા દર્શાવી રહી છે. વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો, અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. તો તમને અહીંયા એમની વધુ માહિતી જોવા મળશે. અહીંયા લખવામાં આવ્યું છે ભાઈ, સામાન્ય વિસ્તારમાં શરૂઆત વર્ષ 2021માં 40%, ત્યારબાદ પ્રથમ 2 વર્ષે 10% લેખે એમ, યુનિટ વર્ષ 7.5% લેખે એમ, કુલ 75% સહાય નિર્ધિત, વધુમાં વધુ 7,50,000 સુધીની તમને સહાય ચૂકવવામાં આવશે, બરાબર ખેડૂત મિત્રો? બીજી વિગતો તમારે વાંચન કરી લેવાની રહેશે, અને વધુ વિગતો માટે તમારે તમારા ગામના ગામસેવકનો કોન્ટેક્ટ કરી લેવાનો રહેશે. આ ફોર્મ તમે પોતે પણ અને ગામ પંચાયતમાં જઈને કે કોઈ બી સાયબર કાફેમાં જઈને ઓનલાઈન કરી શકશો. અરજી અહીંયા કરો, અહીંયા તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે વ્યક્તિગત લાભાર્થી છો કે અહીંયા પસંદ કરી લેવાનું રહેશે સભ્ય તમારે, પછી આગળ વધવાનું રહેશે. ઓકે, ત્યારબાદ તમે રજીસ્ટર હા કે ના કરીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ નવી અરજી કરો, અહીંયા તમારે ક્લિક કરી લેવાનું રહેશે. ચલો તમે જોઈ શકો છો ભાઈ, અરજી કેવી રીતના આપણે ભરવાની છે એની વિગતો હું તમને અહીંયા દર્શાવી રહ્યો છું. હું તમને આ ફોર્મ એક ડેમો તરીકે ભરીને દર્શાવી રહ્યો છું ખેડૂત મિત્રો. એટલે તમારું જે સ્પેલિંગ હોય, નામ હોય, એ સ્વયં સરખું રહેવું જોઈએ આધાર કાર્ડ પ્રમાણે. એ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે, બરાબર ખેડૂત મિત્રો? અને તમારો જિલ્લો, ગામ, તાલુકો જે લાગતો હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એમાં કોઈ મિસ્ટેક નહીં કરવાની, બરાબર ખેડૂત મિત્રો? તમારી જે જમીન લાગતી હોય એ જિલ્લો અને તાલુકો અને ગામ અહીંયા આ બીજા નંબરના જે 3 ખાના દર્શાવશે એમાં સિલેક્ટ કરવાનું છે. અને આધાર કાર્ડ પ્રમાણે તમને 3 નંબરનો ઓપ્શન છે, 3 નંબરનું સરનામું, એની અંદર તમારે આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ પૂરવાનું રહેશે. એટલે ભાઈ, કોઈ ખેડૂત મિત્રો બહાર ગામ રહેતા હોય, બીજા જિલ્લામાં નોકરી અર્થે, તો તેમને આ ફોર્મ ભરવામાં મુશ્કેલી થઈ શકે, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે ખેડૂત મિત્રો તમારે, બરાબર ખેડૂત મિત્રો? એ તમારે 7 બાની નકલનું જે જિલ્લો, તાલુકો અને ગામ રહેશે એ તમારે નકલ પ્રમાણે ઉતારવાનું, સરનામું પ્રમાણે આધાર કાર્ડ તમારે લખી દેવાનું, બરાબર? અને પિનકોડ નંબર તમારો જે લાગતો એ લખો, સ્ત્રી પુરુષ તમે હોય છે તે પ્રમાણે લખો, તમારે જે જાતિ લાગતી એ પ્રમાણે દર્શાવો, બરાબર? તમે ખેડૂતમાં નાના મોટા કે કેવા છો એ તમારે દર્શાવવાનું રહેશે, બરાબર ખેડૂત મિત્રો? ત્યારબાદ તમે દિવ્યાંગ છો કે હા કે ના એ તમારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે ઈમેલ હોય તો એ લખો, અને ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એ આપવાનો રહેશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર દર્શાવવાનો રહેશે. ચલો હવે રજીસ્ટર, સ્ટેટઅપ રજીસ્ટર, એની અંદર તમારે શું કરવાનું? તો તમારે એની અંદર તમારે જે તમે સ્ટેટઅપ રજીસ્ટર કર્યું છો, બરાબર, આપણે એજન્ટ પ્રમાણે, તો ગામસેવકને કોન્ટેક્ટ કરીને એ પ્રમાણે અહીંયા તમારે દર્શાવી દેવાનો રહેશે ક્રમ નંબર, બરાબર ખેડૂત મિત્રો? ચલો હવે આગળની વિગતો જોઈએ આપણે. ચલો હવે આપણે આગળની વિગતો જોઈશું.
તો એની અંદર શું કરવાનું? તો તમારે એ બેંકનો જિલ્લો પસંદ કરવાનો, તમારી બેંક કયા જિલ્લામાં છે તે, પછી બેંક તમારા બેંક કઈ બેંક છે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું, ભાઈ બેંક ઓફ બરોડા છે, ઇન્ડિયા બેંક છે, એસબીઆઈ છે, કઈ બેંક છે તે. ત્યારબાદ તમારે બેંક કયા કઈ બ્રાન્ચ કઈ જગ્યા પર છે તો કઈ બ્રાન્ચ છે એ પ્રમાણે સિલેક્ટ કરો, અને તમારો આઈએફસી કોડ નાખવાનો રહેશે. સોરી, આઈએફસી કોડ તમારો ઓટોમેટિક આવી જશે. તો હવે તમારે લોનની મંજૂરી આપવાની રહેશે. ભાઈ તમે લોનની મંજૂરીના આદેશ કે ભાઈ કઈ બેંક થ્રુ તમે લોનની મંજૂરી લીધી છે, એટલે તે પ્રમાણે તમારે લોનની મંજૂરીના આદેશ આપવાનો રહેશે. ભાઈ તમારે ત્યારબાદ મંજૂર થયેલે એમાં રકમ, તો તમે ભાઈ 10 લાખ રૂપિયા મંજૂર કરીએ તો તમારે અહીંયા 10 લાખ રૂપિયા લખી દેવાનું રહેશે. બરાબર ખરી મિત્રો? અને અહીંયા પેલો આદેશનો ક્રમ નંબર લખવાનો સૌપ્રથમમાં, ત્યારબાદ તમારે લોનની અહીંયા રકમ લખી દેવું ભાઈ 10 લાખ, 5 લાખ તમે જે લોન લીધી એ બેંક દ્વારા. ત્યારબાદ તમે કઈ તારીખે લીધી છે તે તમારે અહીંયા દર્શાવી દેવાની રહેશે, ભાઈ આ તારીખે હું લોન લીધી છે. બરાબર ખરી મિત્રો? આ તમારે લોન લીધેલ તેની વિગત બેંકની દર્શાવવાની રહેશે. ચલો હવે આપણે જોઈએ, તો હવે આપણે બેંકનો આઈએફસી કોડ દર્શાવવાનો રહેશે. તો એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ તમારે જે બેંક લાગતો હોય એ તમારે બેંકનો આઈએફસી કોડ નાખી દેવાનો, ત્યારબાદ તમારે બેંકનું નામ સર્ચ કરી લેવાનું, ત્યારબાદ તમારે બેંકનો જિલ્લો પસંદ કરી લેવાનો, ત્યારબાદ તમારા બ્રાન્ચનું નામ પસંદ કરી લેવાનું. ઓકે ખરું મિત્રો? તમારે ત્યારબાદ એકાઉન્ટ નંબર તમારો જે લાગુ પડતો હોય બેંકનો એ દર્શાવી દેવાનો રહેશે. તો ખેડૂત મિત્રો, આ હું આ ફોર્મ તમારા માટે એક ડેમો તરીકે દર્શાવી રહ્યો છું. એમાં જે વિગતો છે એ હું ડેમો તરીકે દર્શાવી રહ્યો છું, એટલે તમારી વિગતો તમારે યોગ્ય દર્શાવવાની રહેશે, કોઈ ભૂલ નહીં થાય એ તમારે એ જોઈને તમારે દર્શાવવાનું રહેશે. ચલો અહીંયા તમારે શું કરવાનું, અહીંયા તમારે ખેડૂતનું બેંકમાં જે નામ હોય એ લખવાનું, અને ત્યાર બાજુમાં એનું ગામનું નામ લખવાનું, એટલે કે એડ્રેસમાં તમારે એમનું ગામનું નામ લખી દેવાનું રહેશે. બરાબર ખેડૂત મિત્રો? ચલો એની અંદર તમારે શું કરવાનું કે ભાઈ ખાતા નંબર તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. તો જમીન રેકોર્ડ ધરાવશો એ પસંદ કરી લેવાનો સભ્ય, ત્યારબાદ તમારો જે ખાતા નંબર લાગતો હોય એ તમારો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ખેડ મિત્રો, હું તમને ફરીથી કહી રહ્યો છું, આ હું એક ડેમો તરીકે ફોર્મ ભરી રહ્યો છું, એટલે તમારો જે ખાતા નંબર હોય એ તમારે પસંદ કરી લેવાનો રહેશે. બરાબર આ રીતના. પછી તમારું જે નિગમની વિગતો છે, અહીંયા રેશન કાર્ડની વિગતો છે એ તમારે આપવાની હોય છે, અને ત્યારબાદ તમારે આ ચેપ્ટર કોડ નાખવાનો હોય છે, પછી અરજી સેવ કરવાની રહેશે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે હવે આપણે શું કરવાનું. તો તમે અહીંયા તમારે એક તો સૌપ્રથમ તમારા એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ નંબર ને નામ એ બરાબર જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ તમારે જો એરર આવી છે ને આધાર કાર્ડની, એટલે આધાર કાર્ડ નંબર તમારે પરફેક્ટ નાખવાનો હોય છે, અહીંયા કોઈ મિસ્ટેક નહીં રહેવી જોઈએ તમારે કોઈ બી ખેડૂતની. બરાબર, આધાર કાર્ડ નામ નંબર નાખ્યો, હવે આપણે આ રેશન કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે. તો તમારે કોઈ બી એક રેશન કાર્ડ નંબર સિલેક્ટ કરવાનો, પછી શેર સર્ચમાં ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તેમાંથી સભ્ય પસંદ કરી લેવાનું રહેશે, અને ત્યારબાદ તમારે એ સભ્ય પસંદ કરી લેવાનું, અને એ સભ્યને નીચે આવી જશે, અને તમારે એ બાદ તમારે આ ચેપ્ટર કોડ નાખવાનો રહેશે. બરાબર ખેડૂત મિત્રો? તો ચાલો એ વિગતો જોઈએ આપણે. હવે આગળની વિગતો જોઈએ. આપણે એનો સભ્ય પસંદ કરી લીધો, હવે શું કરવાનું? ચલો એ રીતના આપણે સભ્ય પસંદ કરી લીધો, ત્યારબાદ આપણે હવે આપણે આ ચેપ્ટર કોડ નાખવાનો રહેશે. તો એ કોડ આપણે ઉપર જે દર્શાવ્યો છે સેમ ટુ સેમ નીચે પણ નાખી દેવાનો રહેશે. બરાબર ખેડૂત મિત્રો? ત્યારબાદ તમારે હવે આપણે આ કોડ નાખીને અરજીને સેવ કરવાની રહેશે. તો ચલો અરજી આપણી સેવ થઈ ગઈ છે, ત્યારબાદ તમારે હવે કન્ફર્મ કરી લેવાની રહેશે અરજીને. જો ખેડૂત મિત્રો, તમે આટલી મોટી સહાયની અરજી ભરોશો તો 2 વાર ફોર્મને તમારે કન્ફર્મ કરવા પહેલાં વાંચન કરી લેવાનું રહેશે, કે તમને કોઈ ફોર્મ ભરવામાં અવગણના ઊભી થયા તો તેનો સુધારો કરી લેવાનો રહેશે. ચલો એ રીતના અરજીને આપણે કન્ફર્મ કરી લેવાની રહેશે. બરાબર, હવે અરજી તમારી કન્ફર્મ થઈ ગઈ હોય તો તમને એનો રજિસ્ટર નંબર નીચે વાંચનમાં આવે છે, અને તમારા અરજીને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તો ખેડૂત મિત્રો, મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, નીચે જે લાલ કલરનું બટન દેખાય છે અહીંયા સબસ્ક્રાઇબ કરજો, અને તમારે કોમેન્ટ કરવું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ પણ કરી શકો. અરજી આ તમને 2 પાનાની મળશે, એ તમારે એ રીતના તમારે એને પ્રિન્ટ કાઢી લેવાની રહે છે, અને પ્રિન્ટર ન હોય તો તમારા અરજીને આ રીતના સેવ પણ કરી શકો તમે ખેડૂત મિત્રો.
બરાબર ખેડૂત મિત્રો, એ અરજીને તમારે ગામના ગામસેવકને આપવાની રહેશે અને અન્ય ડોક્યુમેન્ટો તમારે એની સાથે સાથે જોડવાના રહેશે બિડાણ સાથે. બરાબર ખેડૂત મિત્રો, તો મારો વિડીયો તમને કેવો લાગ્યો ખેડૂત મિત્રો? થેન્ક યુ, તમારો આભાર.